રવેચી ધામની પાવનધરા પર કથાનું રસપાન કરવા આવતા ભક્તો માટે શેરડીનો રસ પ્રસાદ રૂપે અપાયું. રાપરના પવિત્ર ધામ રવેચી માતાજીના સાનિધ્યમાં પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને યોજાઈ રહેલી શ્રી રામકથાનું રસપાન કરવા આવતા સેંકડો રામભક્તોની ગરમીમાં ઠંડક મળી રહે અને કોઈપણ જાતની ચિંતા કર્યા વગર આરામથી કથાનું રસપાન કરી શકાય તે માટે દાતાઓના સહયોગથી શેરડીના રસનું પ્રસાદ આપવામાં આવે છે. ભક્તોએ શેરડીનો રસ ગ્રહણ કરી કથા સમિતિ, દાતાઓ અને આયોજનકર્તાઓને આશીર્વાદ આપ્યા હતા. અહીં દરરોજ સેંકડો ભક્તો શેરડીના રસનો પ્રસાદ લઈ રહ્યા છે. ભક્તો કહે છે, જય સિયારામ બોલતા જાઓ, શેરડીના રસનો પ્રભુ પ્રસાદ પીતા જાઓ. જય રવેચીમાં, જય સિયારામ બધા ભાઈઓને, જય સિયારામ. આ રવેચીમાનું ધામ છે ત્યાં મોરારી બાપુ દ્વારા કથાનું પાન કરાવેલ છે. ત્યાં આજે 9 દિવસ માટે અમે શેરડીના રસની પ્રસાદી રાખેલ છે. તો જે ભાઈને પ્રેમથી પધારવો અને શેરડીના પ્રસાદી લેવા બધા ભાઈઓને વિનંતી છે. આ શેરડીના પ્રસાદના આયોજનમાં ગામના બધાનો સહયોગ અમને સારો મળ્યો છે અને અમે ચાહીએ છીએ કે બધાનો સારો મળે. આ અમારા ગ્રુપના 2-4 ભાઈઓને જેનો બી નામ છે અમે કોઈને ડિક્લેર કરવા માગતા નથી. માં અમને મનોરથી પરિવાર તરફથી જે કથાનું આયોજન છે એમનો બી સહયોગ સારો મળ્યો છે અને બધાને આનંદ આવે અને બધાને આનંદથી રસ શેરડીનો પીવાનો છે. બધાને જય માતાજીની, જય માતાજી.